જે વિકોજ મળે છે એ બંનેનો સમતોલન જળવાય છે. શું પ્રક્રિયકમાં જેટલા તત્વોના અણુ છે એટલા તમને નિકલ સ્વરૂપે મળે છે? તો આ વસ્તુ ખાસ અગત્ય વિશે સમજવા માટે તો આપણો આજનો મુદ્દો આ છે કે સંતુલિત રાસાયણિક સમીકરણ, રાસાયણિક સંતુલનને સંતુલિત કેવી રીતે નિપજોમાં
હાઇડ્રોજન ની સંખ્યા કેટલી બે, ત્યારબાદ ઓક્સિજન એટલે કે નિપજોમાં ઓક્સિજન છે એ કેટલા છે જોવા મળે છે આપણે ચાર, તો કે નિપજોમાં ઓક્સિજન ની સંખ્યા કેટલી ચાર. ત્યારબાદ આંશિક સ્વરૂપે સંતુલિત સમીકરણ છે એના આપણે લખી શકીએ કે
સૂત્રનું
આપણે આ લખવું પડે. અહીં પ્રક્રિયા 12 12 12 શું છે? દબાણનો એકમ છે. તો કે 12 12 દબાણને આ પ્રક્રિયા રૂપાંતરિત થઈ છે. તો આ ઉદ્દી ઉપર આપણે ઘણી વખત દર્શાવવું પડશે. તો આપણું જે સમીકરણ છે એ બધું રસપ્રદ બને છે. તો મિત્રો આપણે ખાસ